સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ઓટિયાવાસમાં શ્રી જોગણી માતાના મંદિરે વૈશાખ શુક્લ 12 રવિવારના રોજ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નાની બાગોર આંટિયાવાસમાં શ્રી જોગણી માતાના મંદિરની સ્થાપના વર્ષો પૂર્વે આ વિસ્તારમાં રહેતા ધર્મપ્રેમી લોકો દ્વારા કરવામાં આવી હતી. આ જોગણી માતામાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ધર્મપ્રિય લોકો દર વર્ષે ચૈત્ર માસમાં ચૈત્રી પૂનમ પહેલા માતાજી સમક્ષ હોમ હવન કરીને માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે. આંટિયાવાસમાં રહેતા લોકો પૈકી દર વર્ષે પરંપરા અને ક્રમ અનુસાર હવન કરવાનું નક્કી કરેલ છે. તે મુજબ આ વર્ષે પણ ચૈત્ર સુદના રોજ હવન કરવામાં આવ્યો હતો. આ હવનના યજમાન તરીકે હરિકૃષ્ણ કનૈયાલાલ મિસ્ત્રી તેમજ તેમના ધર્મપત્ની આશાબેન હવનના પાટલે બેસવાનો લાભ લીધો હતો. પ્રાંતિજના પ્રખર શાસ્ત્રી પંકજભાઈ જાનીએ વિધિ વિધાન અનુસાર મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવી દીધું હતું. વર્ષો પૂર્વે આ મહોલ્લામાં તમામ ઘરોમાં લોકો વસવાટ કરતા હતા, પરંતુ સમય જતાં આ મહોલ્લાના ઘણા લોકો ધંધાથી કે નોકરીના કારણે ગાંધીનગર, અમદાવાદ કે અન્ય સ્થળે સ્થળાંતર કરતા હવે આ મહોલ્લામાં જૂજ વસ્તી વસે છે. તેમ છતાં દર વર્ષે પરંપરા અનુસાર ચૈત્ર માસમાં અચૂક હવનનું આયોજન થાય છે. જોગણી માતાના અનેક પરચા અને સાક્ષાત્કાર આ વિસ્તારમાં રહેતા લોકોને જોવા મળ્યા છે. ગમે તેવી કઠણ પરિસ્થિતિમાં અને ગંભીર પરિસ્થિતિમાં પણ જો શ્રદ્ધાળુ લોકો માતાજીને પ્રાર્થના કરીને સાચા દિલથી આજીજી કરે તો તેમના તમામ દુઃખોમાંથી તેમને મુક્તિ મળે છે. દરેક શુભ પ્રસંગે જોગણી માતાજીને યાદ કરવામાં આવે છે. નવરાત્રિ પર્વે અંતર્ગત નવે નવ દિવસ માતાજીની પૂજા અર્ચના અને ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ મહોલ્લામાં રહેતા વિનુભાઈ મિસ્ત્રી, રમેશભાઈ કનૈયાલાલ મિસ્ત્રી, કમલેશભાઈ મિસ્ત્રી વગેરે હોમ હવનના આયોજનમાં સરાહનીય સેવા આપી હતી. જીર રાવલ, ZSTV પ્રાંતિજ.